हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગોમાં બનતું એવું વરાનું રીંગણ બટાકાનું શાક। જો તમે ગુજરાતી છો તો તમને ખબર જ હશે કે આ શાકનો ટેસ્ટ હંમેશા મોઢામાં રહી જતો હોય છે। તો એવું જ રીંગણ બટાકાના શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા આવી અવનવી રેસીપી જોવા માટે। શાક બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટાકા છે જેને આવી રીતના મોટા પીસીસમાં કટ કરી લીધા છે। આની છાલ નથી ઉતારવાની આપણે, અને 2 પાણીએ મેં વોશ કર્યા છે। 500 ગ્રામ જેટલા રીંગણા છે, રીંગણાને આપણે બાફશું નહીં કેમ કે આ પોચા હોય છે તો એ નોર્મલી ચડી જશે, બાફવાની જરૂર નથી ને બાફવાથી તેની મીઠાશ રહેતી નથી। તો હવે આપણે છે રીંગણા બટાકાને બાફી લઈશું। તો એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું અને ત્યારબાદ છે આપણે એની અંદર મીઠું નાખી અને આને બાફી લઈશું। તો આ છે 1 સીટી ઇનફ છે આના માટે। તો 1 સીટી એ છે બટાકા નોર્મલી બફાઈ જશે, તો આપણે એની 1 સીટી કરી લઈશું। તો 1 સીટી બાદ તમે જોઈ શકો છો કે બટાકા એકદમ બફાઈને રેડી છે। તો આપણે છે હવે એક પેસ્ટ બનાવીશું શાક બનાવવા માટે। તેમાં લસણ, મરચાં, અહીંયા મેં તીખા અને મોળા 2 મરચાં લીધા છે બબે, અને એમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખી નાની પેસ્ટ બનાવી લઈશું ખાંડીને। ત્યારબાદ મેં અહીંયા રીંગણાને કટ આવા મોટા પીસીસમાં કર્યા છે। જ્યારે શાક બનાવવું હોય ત્યારે જ રીંગણાને કટ કરવાના અને હંમેશા પાણીમાં રાખવાના, નહીંતર એ કાળા થઈ જાય ને થોડા કડવા થઈ જાય છે। તો અહીંયા મેં 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। તેલને આપણે ગરમ કરીશું, તેલની ક્વોન્ટિટી થોડીક વધારે રહેશે, તો તેલમાં જ આપણે છે રીંગણાને તળી લઈશું। આ રીતના કરવાથી રીંગણા છે તે જલ્દી એકદમ કૂક થઈ જશે ઇઝીલી, કેમકે રીંગણાને બાફવાની જરૂર તો રહેતી નથી કેમકે એ સોફ્ટ જ હોય છે। તો 5 મિનિટ આપણે કૂક કરીશું, તો રીંગણા છે 5 મિનિટ બાદ એકદમ ચડી જાય છે। તો હવે છે આપણે એને કાઢી લઈશું। આ રીતના તમે ચેક કરી શકો છો, તો રીંગણા બફાઈ ગયા છે, એકદમ ચડી ગયા છે। તો આપણે એને છે હવે એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે એ જ તેલમાં છે આપણા શાકનો વઘાર કરીશું। તો એમાં વઘાર માટે આપણે બધા ખડા મસાલા નાખીશું, જેમાં મેં લવિંગ લીધા છે, બાદિયા લીધા છે અને 1 તજનો ટુકડો લીધો છે, 2 તમાલપત્ર છે, સૂકા લાલ મરચાં છે અને રાઈ છે 1/2 ચમચી જેટલી, 1/2 ચમચી જેટલું આપણે એમાં આખું જીરું નાખીશું અને ત્યારબાદ આપણે એમાં હિંગ નાખીશું। તો હવે આપણે લાસ્ટમાં મીઠી લીંબડી નાખી અને ટમેટાં નાખીશું। ટમેટાને હંમેશા મોટા પીસીસમાં જ કટ કરીશું કેમકે તે મોટા પીસીસમાં ખૂબ જ સરસ એનો દેખાવ આવે છે, અને આપણે એને અધકચરા ચોડવીશું, બહુ નહીં આપણે એને ગ્રેવી નહીં કરીએ કેમકે અધકચરા હોય તો શાકમાં એનો લુક ખૂબ જ સરસ આવશે। આપણે એમાં મીઠું અને હળદર નાખીશું જેનાથી ટમેટા છે તે જલ્દી સોફ્ટ થઈ જશે। તો આને ખાલી 1 જ મિનિટ સુધી આપણે કૂક કરીશું। તો 1 મિનિટ બાદ આપણા ટમેટાં છે તે સોફ્ટ થઈ ગયા હશે, તો આપણે એની અંદર છે હવે પેસ્ટ નાખી દઈશું આદુ લસણ અને મરચાંની। પેસ્ટને હંમેશા ટમેટાં ચડી જાય પછી જ નાખીશું, નહીંતર છે તે દાઝી જાય છે, તેની નીચે તળિયે ચોંટી જાય છે, વળી જાય છે, એટલા માટે આપણે લાસ્ટમાં નાખી। ત્યારબાદ આપણે તલ, સીંગદાણાનો ભૂકો નાખીશું અને એને તેલમાં આપણે થોડીવાર સાતડીશું જેનાથી તેની કાચી ફ્લેવર ના રહે। અને આપણે ત્યારબાદ છે એની અંદર લાલ મરચું તીખું નાખીશું અને ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું છે જેનાથી કલર ખૂબ જ સરસ આવે છે, તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનાથી છે એકદમ વરા ટાઈપનો લુક આવશે। ત્યારબાદ આપણે છે એમાં બટેકા છે તે બાફેલા એ નાખી દઈશું, એમાંથી પાણી આપણે નહીં કાઢીએ। તો આપણે છે આમાં બટેકા એ બધા એડ કરીએ અને ત્યારબાદ એની અંદર આપણે છે આપણા તળેલા રીંગણા નાખી અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું। આ બધાને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું। ત્યારબાદ છે આપણે એની અંદર આંબલી નાખવાની છે, આંબલી છે એનાથી શાકનો ટેસ્ટ એકદમ વરા જેવો આવશે, આને સ્કીપ નહીં કરતા। મેં 4 થી 5 નાની ચમચી જેટલી આંબલીનો રસ લીધો છે, આને મેં પલાળી રાખી હતી અને એનો રસ કરી લીધો છે, તો આપણે એને એડ કરી દઈશું અને આપણે એને છે 5 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર કૂક કરીશું। 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેલ છોડવા લાગ્યું છે શાક, એનો મતલબ કે આપણું શાક એકદમ પરફેક્ટલી બની ગયું છે અને આ શાક એકદમ રેડી છે। તો હવે લાસ્ટમાં આ શાકને ટેસ્ટમાં વધારો કરવા આપણે ખાંડ નાખીશું। વરા પ્રસંગોમાં હંમેશા ખાંડ નખાતી જ હોય છે, તો આને સ્કીપ નહીં કરતા, જસ્ટ ખાલી થોડીક જ નાખવાની છે, આનાથી શાક ગળું નહીં થાય પણ શાકનો ફ્લેવર ને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે।
અને લાસ્ટમાં કોથંબીર નાખીશું અને શાકને છે આપણે 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું જેનાથી તેનો કલર સારો આવી જાય અને શાક ખૂબ જ સરસ બની જાય। તો આપણું શાક છે તે એકદમ રેડી છે સર્વિંગ માટે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।